प्रॉब्लम ये है कि आप सब लोग ये मानते हैं आई एम समथिंग। महाराज साहब, ये घर, ये बंगला, ये गाड़ी, ये वटवा की फैक्ट्री, ये चांगोदर की फैक्ट्री, ये नारोल की फैक्ट्री, ये सब हमने कमाई की। हमारे पिताजी तो कुछ नहीं थे। जब मारवाड़ से यहां पे आए, लोटा लेके आए, लेटा से लोटा लेके आए, और कुछ नहीं था। लेकिन हम लोगों ने जो पसीना निकाला आज यहां तक पहुंच। ये लेटा की बात नहीं, आप सबकी बात है, बराबर है? તમે એમ માનો છો કે મેં જે કર્યું છે એ બધા મારા પુરુષાર્થ થી, આઈ એમ સમથિંગ, ગલત છે। ભગવાનનું શાસન પામ્યા પછી તમારો જવાબ આઈ એમ સમથિંગ ન હોય, તમારો જવાબ આઈ હેવ સમથિંગ હોય। આઈ એમ સમથિંગ નહીં, આઈ હેવ સમથિંગ, મારી પાસે ભગવાન છે। ઓર આઈ હેવ સમથિંગ ઇઝ ઇક્વલ ટુ આઈ હેવ એવરીથિંગ। મારી પાસે ભગવાન આવી ગયા, બધું જ આવી ગયું। ભગવાન નથી તો કઈ નથી, ભગવાન છે તો બધું જ છે। તમને મળેલી સંપત્તિ કોના પ્રભાવે, જલ્દી બોલજો। તમારો પરસેવો, તમારો પરિશ્રમ, તમારો પુરુષાર્થ, કે તમે બાંધેલું પુણ્ય? ઓકે, તમે જે સત્કાર્ય કરો છો એ પણ કોનો પ્રભાવ? પરમાત્માનો। અને તમારા જીવનમાં જે સદગુણ આવ્યા છે એ પણ કોના પ્રભાવે? પરમાત્માના પ્રભાવે। માનો છો? અબ અઠમ કરો, મેં પૂછું સાતામાં તો ક્યાં બોલુંગે? ઓર એક દિન શામ કો આપ મેરે પાસ આકે બોલે, મહારાજ સાહેબ, આજ સુબહ આપકા આશીર્વાદ લેકે ગયા થા, ક્યા ધંધા હુઆ હૈ, ગજબ કા। મેને કહા, કિસકા પ્રભાવ? तब आप क्या बोलोगे? देवगुरु पसाई बोलो खरा। धंधा में जारे कमाणी थाय त्यारे देवगुरु पसाई क्यारे बोल्या? घणा तो एम ज माने छे के देवगुरु पसाई खाली तपस्या होय त्यारे ज बोले, बाकी ना बोले। आजे 70 किलोमीटर चाल्या अने छताय थाक नथी लाग्यो, बिकॉज हुं बोलू छुं ने मरता मरता बोले छे। बोलो जरा बिंदास बोलो। हाँ, लाचारी से क्या बोल रहे हो, खुमारी से बोलो, देव गुरु। और पसाय का मतलब ये प्रभाव। तो सारू छो जी, देव गुरु तमे बोलो छो, बाकी व्हाट्सएप में तो DGDP। સંત સુધારસમાં મહોપાધ્યાય વિનય વિજય મહારાજ લખે છે, પ્રાચ્યમ રાજ્યમ સુભગ દયિતા નંદના નંદના નામ રમ્યમ રૂપમ સરસ કવિતા ચાતુરી સુસ્વરત્વમ નિરોગત્વમ ગુણ પરિચય સજ્જનત્વમ સુબુદ્ધિ કિમનુ બ્રુમ ફલ પરિણતિ ધર્મ કલ્પદ્રુમસ્ય। ભગવાન તારા પ્રભાવે મને સુખ પણ મળે, સગવડ પણ મળે, સુવિધા પણ મળે, સંપત્તિ પણ મળે, સત્કાર્ય પણ મળે, સદગુણ પણ મળે છે। તમારો બંગલો, તમારી ગાડી ભગવાનના પ્રભાવે, તમારા હાથે જે પણ તપ થાય, દાન થાય, એ બધું જ સત્કાર્ય ભગવાનના પ્રભાવે। અને તમારા જીવનમાં ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા, સંતોષ વગેરે જે ગુણ આવે એ પણ ભગવાનના। માનો માનો, બહુ અઘરું છે, મુજે કહેને દો કી પ્રભુનો પ્રભાવ માનવામાં પણ તમારો ઈગો ક્યારેક હર્ટ થતો હોય છે। મારા જેવો પૂછ્યો ને તમે કહી દો દેવ ગુરુ પસાય, તો રૂટીન થી બોલો, રસથી નથી બોલતા। અને એક તમે કોઈ બિઝનેસમેન તમારો મળી જાય, કોઈ ઉદ્યોગપતિ મળી જાય, કોઈ તમારો પાર્ટનર મળી જાય, કોઈ જૂનો દોસ્ત મળી જાય, અને એ વખતે તમે જે તમારા બિઝનેસની જમાવટની આમ ઇન્ટરેસ્ટ પૂર્વક વાત કરતા હો, હરામ છે ક્યાંય દેવ કે ગુરુ કે ધર્મનું નામ આવતું હોય। આવે 190% ક્યારેય તમારા ધંધામાં દેવ ગુરુને? મને એક જણે આવું મેં વાત કરી ને પ્રવચનમાં, એટલે મને કે મહારાજ સાહેબ, સંસાર મેં કભી ધર્મ કી બાત નહીં કરની છે, જૈસે ધર્મ મેં સંસાર કી બાત નહીં હોતી। સહી બાત, ધર્મમાં સંસાર લવાય, ધર્મમાં સંસાર લવાય તો સંસારમાં ધર્મ લવાય। પાણીમાં નાવ ચાલે કે નાવમાં પાણી ચાલે?
પાણી માં નાવ ચાલે કે નાવ માં પાણી ચાલે? જલ્દી, પાણી માં નાવ ચાલે અને નાવ માં પાણી આવે તો? ઓકે, બસ ડિટ્ટો એ જ રીતના ધર્મમાં સંસાર ના ચાલે, આવે ડૂબી જવાય સંસારમાં. ધર્મ 100% છે સંસારમાં, ધર્મ છે. ધર્મમાં સંસાર લઈ આવ્યા છો તમે, પણ સંસારમાં ધર્મ લાવ્યા?